જામનગરના બંધન ચોકમાં નો હોંકિંગ ઝોનની અમલવારીની માંગ ઉઠાવતા વેપારીઓ. જામનગર શહેરના દરબારથી માંડવી ટાવર સુધીના માર્ગો હોંકિંગ ઝોન માટેની સુપ્રીમ કોર્ટ દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે અને વર્ષોથી જામનગર શહેર માટે આ અમલવારીનો પ્રશ્ન સિરદર્દ સમાન રહ્યો છે. પોલીસ તંત્ર અને જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અનેકો વખત કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં પણ નો હોકિંગ ઝોનની અમલવારી થતી નથી અને ત્યાં અનેક પથ્થાવાળા દબાણ કરીને બેસી રહે છે, જેના કારણે ટ્રાફિક અવરોધાય છે અને સ્થાનિક વેપારીઓને પણ ભારે હાલાકી વેઠવી પડે છે. વારંવારના ઝઘડા અને માથાકૂટના અંતે જામનગરના બંધન ચોક વિસ્તારના વેપારીઓ દ્વારા આખરે આજે પોતાના વેપાર ધંધા બંધ રાખીને મોટી સંખ્યામાં બાઇક રેલી રાખવામાં આવી હતી અને તેઓ દ્વારા જામનગર જિલ્લાના કલેક્ટર કચેરીએ વિસ્તૃત આવેદનપત્ર પાઠવીને હોકિંગ ઝોનની અમલવારી કરાવવા માટેની ઉગ્ર માંગ કરી છે. વેપારીઓના જણાવ્યા અનુસાર તંત્ર દ્વારા આગામી સમયમાં આ મામલે અસરકારક કામગીરી કરવામાં નહીં આવે અને અમારા પ્રશ્નોનો કાયમી નિકાલ કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીશું અને જરૂર જણાય તો હાઈકોર્ટ પણ જઈશું, તેમ વિસ્તૃત આવેદનપત્રમાં જણાવાયું છે. હર્ષલ કંદેડિયા, જેડેશ ટીવી, જામનગર. મારું નામ લાલચંદ ધનવાણી છે અને અમે બર્ધન ચોક વેપારી એસોસિએશન તરફથી આજરોજ માં રેલી સ્વરૂપે કલેક્ટરશ્રીને નો હોકિંગ ઝોનના જે નામદાર હાઈકોર્ટનો જે આદેશ છે એની ચુસ્તપણે અને કાયમી ધોરણે અમલાવારી થાય એ માટે થઈ અને આજે અમે સૌ વેપારીઓ દુકાનો બંધ પાડી અને આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છીએ. રજૂઆતમાં અમે એવું સાહેબને કીધેલું છે કે જેમ કે ભૂતકાળની અંદર સુરતની અંદર તક્ષિલા કાંડ થઈ ગયું, અમદાવાદની અંદર અગ્નિકાંડ થયું, પછી મોરબીમાં ઝૂલતા પુલનું કાંડ થયું અને તે પછી છેલ્લે રાજકોટની અંદર જે TRB ગેમ ઝોનનું જે કાંડ થયું હતું, બધા ઘટનાક્રમની પછી સરકાર અને તંત્ર એક્શનમાં આવતું અને જાગતું હોય છે અને જે બર્ધન ચોક વિસ્તાર છે એ પણ એવી જ રીતે એક સંવેદનશીલ વિસ્તાર કહી શકાય દબાણના કારણે કે ત્યાં જો લોકોને 108 અને ફાયર ફાઇટર જેવી પાયાની ઇમરજન્સી સેવાઓની જરૂર પડે તો દબાણના કારણે એ કોઈ પણ વ્યક્તિ સુધી પહોંચી શકે એમ નથી. એટલે સાહેબને એમ કીધું કે જે તંત્ર અને સરકાર પછી એક્શનમાં થાય છે, અમે વેપારીઓ દ્વારા તંત્રને પહેલેથી અવગત કરવામાં આવે છે. તંત્ર દ્વારા જો પગલાં લેવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીશું અને આગળ જતાં જે અમારી